ખાંભા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત આપના દ્વારે અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ વાઘેલાની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજવામાં આવેલ, જેમાં દરેક ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ, ત્યારે હાલ 70% લોકોના પ્રશ્નોનો થર ઉપર જ નિકાલ થતાં અરજદારોમાં ખુશી જોવા મળેલ હતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા પંચાયત ખાતે જિલ્લા પંચાયત આપના દ્વારે અંતર્ગત જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ રવજીભાઈ વાઘેલાની અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજવામાં આવેલ, જેમાં દરેક ગામના સરપંચ તેમજ અરજદારોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરેલ છે. ત્યારે હાલ 70% લોકોના પ્રશ્નનો સ્થળ પર જ નિકાલ થતાં અરજદારોમાં ખુશી જોવા મળેલ છે. ત્યારે હાલ દરેક વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂઆત કરેલ છે. ત્યારે હાલ સરકારની વિવિધ યોજનાઓ વિશે પણ અરજદારોને માહિતીગાર કરેલ, તેમજ ખાંભા તાલુકાના દરેક ગામેથી સરપંચ આ લોક દરબારમાં ધારી બગસરા ધારાસભ્ય જેવી કાકડિયા તાલુકા વિકાસ અધિકારી ભાવસાર મામલતદાર શ્રી ખાંભા તાલુકા પંચાયત પ્રમુખ આપાભાઈ વારા ઉપપ્રમુખ અશ્વિનભાઈ સદસ્ય નીરુભાઈ રાઠોડ વિપુલભાઈ સેલડિયા તેમજ બાબાભાઈ ખુમાણ રસિકભાઈ ભંડેરી ભીખુભાઈ બાટાવાળા ખાંભા તાલુકાના સરપંચો સહિત લોકો પણ બહોળી સંખ્યામાં નાના મોટા પ્રશ્નો લઈને હાજર રહે અને અધિકારી સમક્ષ પોતાના વિવિધ પ્રશ્નો રજૂઆત કરેલ. આ લોક દરબાર પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા બગસરા ધારી મત વિસ્તારના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકોના તમામ નાના મોટા પ્રશ્નો સાંભળી આશરે 70% પ્રશ્નોને સ્થળ પર જ નિકાલ કરવામાં આવેલ, તેમજ જે પેન્ટિંગ પ્રશ્નો પડેલા છે તેને દરેક વિભાગના અધિકારીઓને સાથે રાખીને રજૂઆત કરેલ છે. આ અંગે વધુમાં જણાવ્યું હતું અને જિલ્લાના પ્રમુખ દ્વારા બાકીના તમામ પ્રશ્નોનો જલ્દી નિકાલ કરવામાં આવે તેવી સૂચનાઓ આપેલ હોવાનું સુરેશ મકવાણાએ જણાવેલ. અશોક મણવર, ZSTV, અમરેલી. જિલ્લા પંચાયત અમરેલીના પ્રમુખ શ્રી રવજીભાઈ દ્વારા લોકોની અરજીઓનો સ્થળ ઉપર નિકાલ કરવા માટેનો કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પનું જ્યારે અમને જાણ થઈ ત્યારે અમે એક કેમ્પને સરળ બનાવવા માટે અને સંપન્ન થાય સારી રીતે એના માટે અમે દરેક કર્મચારીઓને કામગીરીને સુધારિત કરવામાં આવેલી હતી. જે અરજદારો પોતાની રજૂઆત લઈને આવે એના માટે એક રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી. રજિસ્ટ્રેશન કાઉન્ટર બહાર મીટિંગ હોલની બહાર રાખવામાં આવેલ હતું. ત્યાં આગળ જે અરજીઓ આપે રજૂઆતો આપે એનું અમે રજિસ્ટ્રેશન કરતા હતા. ત્યારબાદ રજિસ્ટ્રેશન થયા બાદ એ અરજીઓ અમારે સ્ટેજ ઉપર માનનીય પ્રમુખ સાહેબ જિલ્લા પંચાયત અમરેલી, માનનીય ધારાસભ્ય સાહેબ શ્રી જીવી કાકડિયા સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ કારોબારી અધ્યક્ષ શ્રી વિપુલભાઈ શિંગડિયા સાહેબ પણ હાજર હતા. તેઓની અધ્યક્ષતામાં લોકોના પ્રશ્નોનું વાંચન કર્યું અને તેનો સરળ ઉકેલ કેવી રીતે આવી જાય અને આ કામમાં એમના પ્રશ્નોનું નિરાકરણ ઝડપી કેવી રીતે થાય એના માટેના પ્રયત્નો કર્યા અને જ્યાં જ્યાં જરૂરિયાત જણાશે ત્યાં ત્યાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં પણ તેમની રજૂઆતો મોકલી અને તેમના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે એ માટેના પ્રયત્નો કર્યા. એ ખરેખર બહુ બિરદાવવાલાયક પ્રયત્નો હતા.